ગુજરાતમાં તમામ ધર્મને સમાન ન્યાય આપી દરેક ધર્મના મૂલ્યો અને સિદ્ધાંતો પાઠ્યપુસ્તકમાં સમાવવાની માંગ સાથે સ્વયં સૈનિક દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. ગુજરાત રાજ્ય સરકારે હાલમાં ધોરણ 6 અને 7 તેમજ 8ના પાઠ્યપુસ્તકમાં શ્રીમદ ભાગવત ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો અભ્યાસક્રમમાં શરૂ કર્યો છે, જેનો સ્વયં સૈનિક દળે વિરોધ નોંધાવી આક્ષેપ કર્યા હતા કે ભારતમાં તમામ ધર્મના લોકો રહે છે અને ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. જો મૂલ્ય નિર્માણની જ વાત હોય તો તમામ ધર્મોમાંથી જે શ્રેષ્ઠ મૂલ્યો નિર્માણ કરી શકે એવા પ્રસંગો લઈને પુસ્તક બનાવવું જોઈએ, કેમ કે શાળાઓમાં તમામ ધર્મના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે. તમામ ધર્મો જેવા કે બૌદ્ધિક, ઇસ્લામ, પારસી, જૈન ધર્મને યોગ્ય ન્યાય મળે જેથી આ પુસ્તક પરત ખેંચી સર્વધર્મના પુસ્તકોમાંથી ધાર્મિક મૂલ્યો અને સિદ્ધાંતો સામેલ કરી પુસ્તક ભણવાની માંગ કરવામાં આવી છે. આજે અમે સ્વયં સૈનિક દળના માધ્યમથી આવેદન પત્ર આપવામાં આવ્યા છે કે આજે મતલબ કે અત્યારે અભ્યાસક્રમમાં નાના બાળકોના અભ્યાસક્રમમાં ધોરણ 6, 7 અને 8માં આપણને સર્વાંગી શિક્ષણની અંદર એક શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને એના મૂલ્યો વિશે એક બુક આપવામાં આવી છે. જો કે એમાં એક જ ધર્મનો ઉલ્લેખ થાય છે કે એમાં એક જ ધર્મનો ઉલ્લેખ થાય છે આપણો ભારત દેશ બિન સાંપ્રદાયિક છે, જે ધર્મ નિરપેક્ષ છે, તો એમાં દરેક ધર્મના જાતિના લોકો રહે છે. તો એ માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અને જો આ જ રીતે મતલબ કે શું કહેવાય એ આ બુક પરત ખેંચવામાં નહીં આવે, શું કહેવાય ઘર્ષણ ને આંદોલનો થઈ શકે છે, તો એ માટે આ બુક પરત ખેંચવા વિનંતી.